વ્યાજ વ્યાજવાળો મોટા વ્યાજવાળાને કહે છે કે મારે આટલા પૈસા જોઈએ છે તો મોટો વ્યાજ વાળો કહે છે લઈ જાઓ કેટલા દિવસમાં ભરપાઈ કરશો બને ત્યાં સુધી તમે ફિક્સ એક સમય આપી દો એ સમયમાં લગભગ અમે ભરપાઈ કરી દઈશું સમય આપ્યો કે આ દિવસોમાં આટલા સમયમાં તમે પૈસા પાછા આપી દેજો મારી શરત સાંભળી લો તમે આ આપેલા પૈસા તમે સમયસર પરત નહીં કરો તો દસ તોલા કલેજાનું માંસ તમારે આપવું પડશે એ નાના વ્યાપારીએ હા પાડી કે ભલે કારણ કે એને વિશ્વાસ હતો કે જેટલા પૈસા લઈશ એટલા સમયથી પહેલા એને પરત કરી દઈશ પૈસા લઈ અને મિત્ર પાસે આવ્યો જેને રાજકુમારી પરણવાની ઈચ્છા થઈ છે પૈસા આપ્યા પહેલાં એ સરસ મજાનો પોશાક બનાવ્યો સારો એકદમ ડ્રેસ પહેરી કરી અને રાજકુમારી પાસે પહોંચ્યો તો રાજકુમારીએ સીધો પ્રશ્ન કર્યો શું પ્રશ્ન કર્યો કે આ ત્રણ પેટી છે એમાં મારો ફોટો કઈ પેટીમાં તો આ ભાઈ વિચારે છે અત્યાર સુધી જે આવ્યા હશે કાં સોનું બોલ્યા હશે સોનાની પેટી બોલ્યા હશે યા તો ચાંદીની પેટી બોલ્યા હશે તો હું કહી દઉં લોઢાની પેટી લાગી ગયું તો લાગી ગયું તો આ ભાઈએ રાજકુમારીને કીધું કે તમારો ફોટો લોઢાની પેટીમાં છે સાચો પડ્યો સાચો પડ્યા પછી જે રીતે રાજકુમારીએ જાહેરાત કરી હતી તે રીતે ઠાઠ માઠ સાથે ધામધૂમ સાથે લગ્ન થઈ ગયા અને એ ભાઈ બની ગયા રાજા નથી બન્યા રાજા તો રાજકુમારી જ છે પણ કેટલોક હિસ્સો આપી દીધો સમય જતા પેલો મોટો વ્યાજવાળો વ્યાપારી વિચારે છે કે હવે મુદત પાકી રહી છે પૈસા પાછા આપવાની જો એ પૈસા પાછા ના આપે મુદત પર તો બહુ સારું અને હકીકતમાં રાજકુમારી સાથે જે પરણ્યો હતો એ ભૂલી ગયો પૈસા પરત કરવાનું અને નાનો વ્યાપારી છે એની પાસે એટલા પૈસા હતા નહીં મુદત નીકળી ગઈ એટલે આ મોટો વ્યાપારી નાના વ્યાપારીને બોલાવીને કહે છે શરત પ્રમાણે તમે સમયસર પૈસા ચૂકવ્યા નથી તો તમે મને તમારા કલેજાનો દસ તોલા માંસ આપો નાનો વ્યાપારી ગભરાવા લાગ્યો કે કલેજાનું દસ તોલા માંસ કાઢીશ એટલે જીવવાનો નથી અને પેલા વ્યાપારીનો ઈરાદો પણ એ જ હતો ક્રૂર વ્યવહાર દુષ્ટ વ્યવહાર કે ગમે તેમ કરીને એને પરેશાન કરું આ કેસ ગયો દરબારમાં કોર્ટમાં મોટા વ્યાપારીએ કેસ કર્યો કે આની સાથે આ શરત હતી અને દસ તોલા મટન આપવા માંસ આપવા માટે તૈયાર નથી તો કોર્ટમાં કેસ ચાલ્યો એમાં આ નાના વ્યાપારીએ પત્ર લખ્યો પેલા ભાઈને મિત્રને કે આવી રીતે કોર્ટમાં કેસ દાખલ થઈ ગયો છે અને આ ભાઈ દસ તોલા માંસ માગે છે મહેરબાની કરી અને કાંઈક સગવડ કરો નહીં તો આફત આવી છે મારા પર એ મિત્રને પત્ર મળ્યો મિત્ર એટલે રાજકુમારીનો વર એને પત્ર મળ્યો ઉતાવળમાં ઉતાવળમાં પત્ર ત્યાંને ત્યાં મૂકી દીધો અને એ પત્ર રાજકુમારીના હાથમાં ગયો રાજકુમારીએ પત્ર વાંચ્યો સમજી ગઈ હાર્ડ પત્રનો કે મોટો જે વ્યાપારી છે એનો પરિચિત એને પરેશાન કરે છે અને ઈરસાળું છે એની પણ છાંટ પત્ર દ્વારા રાજકુમારીએ મેળવી લીધી રાજકુમારીએ ન્યાયાધીશને કીધું કે આ કેસ આવ્યો છે તમારે લડવાનો નથી આ કેસ મારે લડવાનો છે અને એનો ફેંસલો હું કરીશ શેક્સપિયરની આ નાટકની એક સ્ટોરી છે એ છેલ્લે શું કહેશે એ આપણે પછી આપણી વાત કરીશું વાર્તા જરા મોટી છે કદાચ સાંભળતાં સાંભળતાં તમને પણ જરા કેવું લાગતું હશે તે છતાં પણ આપણે વાતને આગળ લઈ જઈએ કારણ કે આમ તો આ વાતનું જો વતેસર કરીએ ને તો બે દિવસ ચાલે પણ એ વાત એટલી બે દિવસ ચલાવવી નથી આજનો સબ્જેક્ટ આજે જ પૂરો કરવો છે તો કોર્ટમાં હવે કેસ લડવાનો હતો રાજકુમારીને એને આપવાનો હતો બંને વ્યાપારી આવી ગયા કોર્ટમાં અને એ રાજકુમારી જે અત્યારે ન્યાયાધીશ બની છે ટેમ્પરરી એ કહે છે બંને વ્યાપારીઓને કે તમારે જે રજૂઆત કરવી હોય તો કરો તો નાના વેપારીએ રજૂઆત કરી કે આમને જેટલા પૈસા જોઈએ તેટલા હું આપવા તૈયાર છું અથવા એ કહેતા હોય કે વ્યાજ સહિત જોઈએ તો વ્યાજ સહિત આપવા તૈયાર છું અથવા એ કહેતા કે ચાર ગણા આપો તો ચાર ગણા આપવા હું તૈયાર છું તો એ સમયે રાજકુમારીનો પતિ ઊભો થઈ કરી અને કોર્ટમાં કહે છે કે આ મારી વીંટી હું વેપારીને આપવા તૈયાર છું કરોડોની વીંટી હતી ન્યાયાધીશને કહે છે કે તમે ન્યાય કરી દો એને જે ખપે તે અમે આપવા તૈયાર છીએ આ બે ની રજૂઆત થઈ ગઈ એટલે ન્યાયાધીશ પેલા મોટા વ્યાપારીને પૂછે છે હવે બોલો તમારો શું અભિપ્રાય છે મારા પતિદેવ પોતાની કિંમતીમાં કિંમતી વીંટી કાઢી કરી અને તને આપવા તૈયાર થયા છે પેલો નાનો વ્યાપારી જેટલા પૈસા ખપે તેટલા આપવા તૈયાર થયો છે હવે તમે શું કહેવા માગો છો એટલે મોટો વ્યાપારી બહુ ખરાબ હતો દુષ્ટ હતો ક્રૂર હતો એના અધ્યવસાય અતિ ખરાબ રહેલા હતા એ વ્યાપારી કોર્ટમાં કહે છે કે મને પૈસા નથી જોઈતા મને વીટી નથી જોઈતી મારી જે શરત હતી જે સમયે પૈસા આપવાની એ શરત એ લોકોએ પૂરી નથી કરી અને મારી શરત પ્રમાણે દસ તોલા એના કાળજાનું મને માંસ ખપે મોટા વ્યાપારીએ કાળજાના માંસની વાત કરી એટલે સમજાવે છે રાજકુમારી કે કાળજાનું તમે માંસ લો એના કરતા ચાર ગણા પૈસા ચૌદ ગણા પૈસા લઈ લો શું કામ કાળજાનું મને દસ તોલા કારજાનું માંસ જ જોઈશે તો એ ન્યાયાધીશે ફેંસલો કર્યો રાજકુમારીએ કે ચલો તમારી ઈચ્છા ને શરત પ્રમાણે આ ભાઈ તમને દસ તોલા કારજાનું માંસ આપશે તરત જ કટારી લાવ્યા અને કટારી એ મોટા વ્યાપારીને આપી એ વ્યાપારી શું કામ કાઢીને આપે કાળજાનો માંસ કયો વ્યાપારી નાનો માંસ જોઈએ છીએ મોટા વ્યાપારીને તો કટારી હાથમાં આપી અને ન્યાયાધીશે કીધું કે દસ તોલા તમારે માંસ કાળજાનું લેવું છે લ્યો કોર્ટમાં એટલી પબ્લિક રહેલી હતી ખીચો ખીચ માણસોથી એ કોરટ ભરેલી હતી કારણ કે આવા તૂંકા હોય ને તો જોવાની સાંભળવાની મજા આવે તો એટલા લોકો રહેલા છે વિચારે છે આ તો જજમેન્ટ ખરાબ આપ્યો ન્યાયાધીશે સારું નથી કર્યું દસ તોલા માંસ લેવાની છૂટ આપી દીધી કટારી લઈ અને મોટો વ્યાપારી નાના વ્યાપારી પાસે જવા તૈયાર થયો અર્ધે પહોંચ્યો ત્યાં ન્યાયાધીશે કીધું અટકી જાઓ દસ તોલા કારજાનું માંસ લેવાનું એમાં જરા માત્ર પણ વધઘટ ન કરવાની અને જ્યારે તમે દસ તોલા કારજાનું માંસ લો ત્યારે લોહીનું એક પણ ટીપું ન પડવું જોઈએ આ તો ખરેખર કોયડા જેવી વાર્તા છે લોહીનું એક પણ ટીપું પડવું ન જોઈએ અગર જો આ કાળજાનું માંસ લેતા વધુ પડતો તમે માંસ લઈ લેશો અગર ખૂન પડશે એના શરીરમાંથી તો કડકમાં કડક સજા મેં તને કરીશું અટકી ગયો મોટો વ્યાપારી દુષ્ટ માણસ જ્યારે દુષ્ટ વ્યવહાર કરતો હોય છે ત્યારે ઘણી વખત એના વ્યવહારનો ફળ એને જ ભોગવવો પડતો હોય છે એ વ્યાપારીએ કટારી પડખે રાખી અને ન્યાયાધીશને કહેશે મને ન્યાય મળી ગયો મને બસ દસ્તોલા માંસ પણ ન ખપે અને પૈસા પણ ન ખપે એ સમયે આ રાજકુમારીએ ફેંસલો કર્યો કે આ દુષ્ટ વ્યાપારીને જીવન કેડની સજા કરું છું કારણ કે સમાજમાં આવા દુષ્ટ અને હરામી લોકો હશે તો સમાજના લોકોને એ કન્નડશે પજવશે એટલે આ જીવન કેડની સજા આ મોટા વ્યાપારીને મળી ગઈ વાત અહીં આપણે અટકાવીએ મોટા વ્યાપારીને સજા મળી સેનાથી મળી એના દુષ્ટ કર્મને કારણે સજા મળી તો અભિનિવેશનો ત્યાગ કરવાની વાત કરીએ છે અભિનિવેશમાં આપણે પહેલો અર્થ કર્યો છે ક્રૂરતા અને દુષ્ટતાનો ત્યાગ કરો આપણે દાન દઈશું આપણે બીજું ધર્મ ધ્યાન કરીશું પણ આપણામાં દુષ્ટતા હશે ક્રૂરતા હશે અભિનિવેશ હશે તો અભિનિવેશવાળો વ્યક્તિ ધર્મ માટે ક્યારે પણ લાયક બની શકતો નથી અભિનિવેશનો બીજો અર્થ કર્યો છે જલદબાજી ન કરવી ઉતાવળ આપણે ત્યાં કહેવત છે ઉતાવળા સો બાવળા ધીરા સો ગંભીર અભિનિવેશનો બીજો અર્થ છે ઉતાવળ ન કરો ધરમમાં પણ ઉતાવળ કરવા જેવી નથી એકદમ ઉભરો આવે અને આપણે કહીએ હવે પછખાણ આપી દો તો ઉભરો આવ્યા પછી તાત્કાલિક પછખાણ પણ દેવા જેવા નથી ઉતાવળમાં કાંઈ પણ કામ કરવા જેવું નથી અમારી પાસે એવા કેસ આવે કે પહેલાં લોકો ઉતાવળમાં ઉતાવળમાં આજીવન બ્રહ્મચર્ય જેવા પછકાણ લઈ લે અને પછી વિચાર પલટાય પરિસ્થિતિ પલટાય અને એવા એવા લોકો આવે અમારી પાસે અને કે મારે પછકાણ તો આજીવન લઈ લીધા છે હવે છૂટછાટ માટે કાંઈ મંત્ર બતાવો હવે બાંધછોડ કરી દો આ પછકાણ અમારે પાડવા છે હવે અમે લોકો ઘણી વખત વ્યાખ્યાનમાં તમને ઉશ્કેરાટ આવે એવું એક વખત બોલી દઈએ અને ઊભરો આવી જાય તમને તાત્કાલિક કેટલાક નિર્ણય કરવા જેવા નથી આ તો બ્રહ્મચર્યની વાત કરું છું એક્સમાય ઝેડ વ્યવહારિક કામ હોય કે ધાર્મિક કામ રહેલો હોય આપણે ત્યાં કહેવત છે એક બીજી ઉતાવળે આંબા ન પાકે તમે વ્યાખ્યાન સાંભળી ગયા જે સાંભળ્યું છે અને જેના માટે તમારે નિર્ણય કરવાનો છે શાંતિથી નિર્ણય કરો હમણાં માહોલ એવો છે એટલે ઉભરો આવી ગયો છે પછી ઉભરો સમી જશે પછી તમારો વિચાર પલટાઈ જશે આમ તો એક વાત અમે વ્યાખ્યાનમાં કહેતા હોઈએ છીએ ભાવ તમને પેદા થાય તો તરત જ તમે શું કરી લો એ સારા ભાવને બાંધી લો પણ આમાં વિવેક રાખવા જેવો છે અગર વિવેક રખાય નહીં તો ક્યારેક ઉતાવળે લઈ લીધેલી પ્રતિજ્ઞા અફસોસનું કારણ બની જાય ઘણા ઘણા લોકો આજે આજીવન કોઈ પણ વસ્તુની પ્રતિજ્ઞા લઈ લે એવા એવા કેસ અમારી પાસે આવ્યા છે કે પહેલાં આજીવન કંડમૂળના પછખાણ લઈ લે પછી આવી કરી અમને કહે મહારાજ સાહેબ કંડમૂળના પછકાણ આજીવન લઈ લીધા છે પણ હવે પરિસ્થિતિ આ છે થોડું કાંઈક રસ્તો કાઢી દો હવે પછી એના રસ્તા શું નીકળે હા પછી રસ્તા અમે કાઢી ન શકીએ એમને કહી દઈએ હવે તમે જે ફેંસલો કરો એ તમારા પર છે કારણ કે કંડમૂળની અમે વાત કરીએ તો પણ સારી ન લાગે એક સરસ મજાનો શ્લોક રહેલો છે સહસાન વિડધતી ક્રિયામ મવિવેક પરમા પડમ પડમ આ શ્લોકમાં એમ કહેવા માંગે છે કે કોઈ પણ ક્રિયા તમે સહસા ન કરો સહસા એટલે એકદમ ઉતાવળે ઉતાવળે ન કરો કારણ કે ઉતાવળે ઉતાવળે કરશો અને ક્યારેક અવિવેકને કારણે તમે કોઈક એવો નિર્ણય લઈ લેશો તો એ સંપત્તિને બદલે તમને વિપત્તિમાં પણ મૂકી દેશે તો સજ્જન લોકો સારા માણસો વિચારકો કોઈ પણ કાર્ય કરતા પહેલા વિચારે અને પછી પગલાં ભરે એક સરસ મજાની સાખી પણ છે એ બાબતમાં કર સોચે સો ક્રુર હૈ કર સોચે સો ક્રુર હૈ પહેલા કરી લે અને પછી શું કરે વિચારે કે આવું ન કર્યું કર સોચે સો ક્રૂર હૈ સોચ કરે સો સુર સોચી એટલે વિચારીને જે કામ કરે તે સારો માણસ કર સોચે મુખ દૂર હૈ કર સોચે મુખ દૂર હૈ સોચ કીએ મુખ નૂર સોચ કીએ મુખ નૂર જે વ્યક્તિ વિચારી કરી અને પછી આગળ વધે એના મોઢા પર નૂર પણ દેખાય ઘણા મૂર્ખ માણસો રહેલા હોય કામ કરી લીધા પછી વિચારે કે આવું ન કર્યું હોત તો ઘણા લોકો દાન આપ્યા પછી પણ વિચારે અરે બહુ ભૂલ થાપ કરી નાખ્યો આ દાન આપી તો દીધું પણ આપવા જેવું ન હતું એટલે હરેક ચીજમાં વ્યક્તિ એક વિચારવાની જરૂર છે તો અભિનિવેશ ત્યાગમાં અભિનિવેશનો બીજો અર્થ કર્યો છે ઉતાવળે પગલાં ભરો નહીં હમણાં તમને ઉભરો આવી ગયો ને હમણાં દીક્ષા લઈ લીધી હમણાં ને હમણાં હો આ વ્યાખ્યાનમાં ને વ્યાખ્યાનમાં અને પછી આ બધા ભાગ્યશાળીઓ ચાલ્યા જાય અને તમે એકલા હો સ્થાનકમાં પછી તમને વિચાર આવે અર અર આ શું કરી નાખ્યું મેં કેટલા જણા મને સમજાવતા હતા કે ઉતાવળમાં કર થોડી શાંતિ રાખ ઘરે જઈને નિરાંતે વિચાર કર પછી આગળ પગલાં ભર અભિનિવેશનો ત્રીજો અર્થ રહેલો છે દુરાગ્રહ ધર્મ ક્ષેત્રમાં અત્યારે દુરાગ્રહ બહુ ચાલી રહ્યા છે કોઈ પણ ધર્મક્ષેત્રમાં બહુ દુરાગ્રહો ચાલી રહ્યા છે એક વાત કરી અને વાત પૂરી કરું તીર્થંકર ભગવંતોએ ત્રિપડી આપી એ ત્રિપડી આપનારા તીર્થંકર ભગવંતો અનાગ્રહી હતા વિચારજો જેટલા ઉપદેશ આપ્યા છે આપી દીધા પછી શું કીધું આહા સુહમ દેવાનું પ્રિય જે કંઈ કહેવાનું હતું ખોટું સાચું આ તો બરાબર છે આ તો ખોટો છે કહી દીધું છે હવે તમને ઠીક લાગે તે કરો અનાગ્રહી ત્રિપટી કહેનારા અનાગ્રહી ત્રિપદી ગૂંથનારા અનાગ્રહી અને આજે એ સૂત્ર વાંચનારા આપણે બધા અને આગ્રહી થઈ ગયા અને અને આગ્રહી હોઈએ તો હજી તો આપણે ધર્મમાં છે ને પાપા પગલી ભરી રહ્યા છીએ બહુ આગળ નથી વધ્યા અને એમાં આપણે ક્રિયાકાંડો માટે દુરાગ્રહ કરીએ કડાગ્રહ રાખીએ સારા નથી આજે જોઈએ આપણે બધા સંપ્રદાયોમાં બધા ધર્મના વાળાઓમાં એટલો આગ્રહ ચાલે છે એટલો આગ્રહ ચાલે છે એક કહે છે મોઢા પર મોહપતિ બાંધો એક કહે છે નહીં હાથમાં મોંપતિ રાખો એક કહે છે મૂર્તિ ન માનવી જોઈએ એક કહે છે મૂર્તિ માનો એક કહે છે મૂર્તિને કપડાં ન પહેરાવો એક કહે છે મૂર્તિને કપડાં પહેરાવો એ જ રીતે બધા ધર્મોમાં ચાલી રહ્યું છે જૈન ધર્મમાં નહીં આ આગ્રહો પ્રવેશ્યા છે અને જ્યાં વ્યક્તિ અભિનિવેશનો ત્યાગ ન કરે ત્યાં સુધી વ્યક્તિ ધર્મ માટે પાત્ર બની શકતો નથી ધર્મ માટે પાત્ર બનવા માટે વ્યક્તિએ આગ્રહ કડાગ્રહ દુરાગ્રહ હઠાગ્રહનો ત્યાગ કરવો જોઈએ